हेलो बाळको, गुड मॉर्निंग। आपने सामान्य ज्ञान में एक थी त्रण पार्ट लगीने जोई गया। हवे जोईए पार्ट चार, घर। तो सौ प्रथम तमारे सी डबल्यू तारीख लखवानी छे अने नीचे एच डबल्यू यानी कि आखो पेज तमारे नोट में लखवानुं छे। दरेकना नाम लखवाना छे, चित्र दोरवाना नथी अने जेने दोरवा होय तो दोरी सके छे। हवे आपणे एने समजीए। जाडू, तो जाडू ए कौन बनावे छे? तो करोड़ियो बनावे छे। जाडू ए कौन बनावे छे? करोड़ियो। करोड़ियानुं घर शुं होय छे? तो जाडू। पछी पंखीनो माळो, तो पंखीनो माळो एटले के माळो एटले घर, पंखीओनुं घर। ए एनुं घर शुं होय छे? आपणुं घर होय छे ने, एवी रीते पंखीओनुं शुं होय छे? माळो, जे आખો દિવસ ઉડીને ગમે ત્યાંથી એ પોતાનું ખોરાક લઈને આવે છે અને સાંજ પડે તો પોતાના માળામાં જે આવે છે અને ઈંડા પણ મૂકે છે, તેવી જ રીતે પંખીઓનો માળો એ એમનું ઘર છે। પછી છે સુગરીનો માળો। સુગરીનો માળો એટલે સુગરી એટલે પક્ષી જ છે, જે સુગરી પણ એવી રીતે ઉડીને આવીને પોતાના માળામાં પાછો આવી જાય છે, એને આ સુગરીનો માળો છે। પછી આવે છે તંબુ। તંબુ એટલે એ તંબુ એક કાપડનો બનેલો હોય છે કે જેને ઘર નથી હોતા તે લોકો તંબુ પણ બનાવીને એની મય રહેતા હોય છે અને એ લોકોને ઠંડી ગરમીથી રાહત થાય છે, તો આને તંબુ કહે છે। પછી આવે છે મધપૂડો। મધપૂડો એ શું છે? તો મધમાખીનું ઘર છે, જે મધપૂડામાં એ રહે છે। મધમાખીનું આ ઘર કહેવાય છે, હમણાંથી આપણને મધ પણ મળતું હોય છે, તો આ મધપૂડો છે। પછી આવે છે દર। તો દર એટલે સાપનું ઘર કહેવાય છે। દર એટલે દર, સાપ ક્યાં રહે છે? તો પોતાના દરમાં રહે છે। પછી આવે છે ઈગલુ। ઈગલુ એટલે બરફનું બનેલું ઘર, એસ્કીમો ઈગલુમાં જ રહેતા હોય છે અને આ ઈગલુ એટલે બરફનું ઘર હોય છે। પછી આવે છે રાફડો। રાફડો એટલે સાપ પણ ત્યાં રહે છે, ઉદયના ઘરને આપણે રાફડો કહેવામાં આવે છે। તો રાફડામાં એ ઉદય હોય છે અને સાપ પણ રહે છે। પછી આવે છે તબેલો। તો તબેલામાં એ ઘોડાનું ઘર છે, એમાં તબેલામાં શું રહે છે? ઘોડા। તો એમાં અનેક પ્રાણીઓ પણ રહેતા હોય છે, પરંતુ તબેલો એ કોણું ઘર છે? ઘોડાનું ઘર છે। પછી આવે છે ઝૂંપડી, જે ઝૂંપડી એ ઘાસ લાકડીઓ અને માટીથી પણ બનેલી હોય છે, એમાં માણસો રહેતા હોય છે, એ ઠંડી ગરમીથી બચવા માટે પોતે ઝૂંપડી બનાવીને પણ રહેતા હોય છે, જેને પાકું મકાન નથી હોતું તો। તો પછી આવે છે બંગલો। બંગલો એટલે જે પાકું મકાન હોય, જે સિમેન્ટ ઈંટ પથ્થરથી બનેલું હોય છે, તે આપણને ઠંડી ગરમીમાં પણ રાહત આપે છે અને પાકું મકાન હોય એને શું કહેવામાં આવે છે? બંગલો। પછી આવે છે નૌકાઘર। નૌકાઘર એટલે જે નૌકાઘર ક્યાં જોવા મળે છે? તો આપણને દરિયામાં જોવા મળે છે અને નૌકાઘરમાં એમાં પણ એ નૌકાની મય આ ઘર એ લાકડાનું બનેલું હોય છે, જે દરિયામાં હોય છે। પછી આવે છે સાદુઘર। તો સાદુઘર એટલે ઘાસ માટી અને લાકડાઓથી પણ બનેલું હોય છે, જે આપણને પાકું ઘર ન હોય તો આવી રીતે કાચું ઘર બનાવીને પણ, સાદું મકાન બનાવીને, એક સાદું ઘર બનાવીને પણ આપણે રહેતા હોઈએ છીએ, તો આપણે ઠંડી ગરમીથી રાહત આપે છે। એવી જ રીતે આપણે આ ચિત્રમાં દરેક કોણ ક્યાં રહે છે અને શાનો ઉપયોગ થાય છે રહેઠાણ માટે, તો એ આપણે ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે। તો આખા આ તમારે નોટમાં દરેકના નામ લખવાના છે। હવે આપણે આગળ જોઈએ એકમ કસોટી। તો સૌ પ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે અને આખું પેજ આ તમારે નોટમાં લખવાનું છે। હવે સમજીએ પ્રશ્ન નંબર એક। કૌંસમાંથી શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો। તો કરોડિયો ખાલી જગ્યા બનાવે છે, તો કરોડિયો શું બનાવે છે? તો જાડું। ઉંદર ખાલી જગ્યામાં રહે છે,
तो अहीं सामेथी तमारे साचो जवाब लखवानो छे। तो दरमां रहे छे, पंखीओना घरने खाली जगह कहे छे माड़ो, ઉધાઈના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો રાફડો। પછી પ્રશ્ન નંબર બે, નીચેના વાક્યોને ખરું હોય તો રાઈટનું નિશાન કરો અને ખોટું હોય તો ખોટાનું નિશાન કરો। તો ગરીબ માણસો તંબુમાં રહે છે તો એ ખોટું છે, ગરીબ માણસો તંબુમાં રહે છે એવું હોતું જ નથી ને। હા, તો બીજું આપણે વાક્ય જોઈએ, બરફનું પણ ઘર હોય છે તો સાચું છે। ગાયના ઘરને કોટ કહે છે તો એ પણ સાચું છે। ઝૂંપડી બનાવવા સિમેન્ટ ઈંટ વપરાય છે તો એ ખોટું છે, ઝૂંપડી બનાવવા માટે તો ઘાસનો ઉપયોગ થાય છે। ઘર આપણે ગરમી ઠંડીથી બચાવે છે તો એ સાચું છે। પક્ષીઓ દરમાં રહે છે એ ખોટું છે, કારણ કે દરમાં કોણ રહે છે, સાપ રહે છે। પ્રશ્ન નંબર ત્રણ, યોગ્ય જોડકા જોડો। તો અહીંયા આપણને અ ને બ આપેલો છે, તેમાંથી આપણે સાચો જવાબ શોધીને અહીંયા લખવાનો છે। તો પંખીનું ઘર એટલે માળો, સાપનું ઘર એટલે દર, ઘોડાનું ઘર એટલે તબેલો, ઘેટા બકરાનું ઘર એટલે વાડો, મધમાખીનું ઘર એટલે મધપૂડો। પ્રશ્ન ચાર, ખોટા શબ્દ ઉપર રંગ કરો। અહીંયા ખોટો શબ્દ હોય એની ઉપર આપણે ખોટું કરવાનું છે। એસ્કિમો ઈગલુ તંબુમાં રહે છે તો ખોટું શું છે, એસ્કિમો ઈગલુમાં રહે છે તો આપણે તંબુ ઉપર ખોટું કરવાનું છે। અજગર ઘર દરમાં રહે છે, અજગર એ ક્યાં રહે છે, દરમાં, તો ઘર ઉપર આપણે ખોટું કરવાનું છે। ઈંટ પથ્થર સિમેન્ટ તો પાકા અને કાચા ઘરમાં વપરાય છે તો એ પાકા ઘરમાં વપરાય છે, કાચા ઉપર આપણે ખોટું કરવાનું છે। તંબુ લાકડા કપડાનો હોય છે, તંબુ એ શાનો બનેલો હોય છે, કાપડનો બનેલો હોય છે તો લાકડા ઉપર આપણે ખોટું કરીશું। મંકોડા દર ઘરમાં રહે છે તો મંકોડાઓ એ દરમાં રહે છે તો ઘર ઉપર આપણે ખોટું કરીશું। ભટકતા લોકો ઝૂંપડી કે તંબુમાં રહે છે તો એ લોકો, એમને ઘર નથી હોતું એટલે તંબુમાં રહેતા હોય છે તો ઝૂંપડી ઉપર આપણે ખોટું કરીશું। તો આવી જ રીતે આ એકમ કસોટી પણ તમારે નોટમાં લખવાની છે। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।